નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વના લેક્ચર નંબર 5માં. આગળના ક્લાસમાં આપણે જોયેલું કે જો કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય તો એની આસપાસ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને આનું ઇક્વેશન કોણે આપેલું? તો બાયો સાવરે. હવે આને જો તમે કુલમ્બના નિયમ સાથે સરખાવો તો કુલમ્બે પણ કીધેલું કે જો કોઈ વિદ્યુત ભાર હોય તો એની આસપાસમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એને જોકે બળનું સૂત્ર આપેલું, પણ બળમાંથી જ આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બનાવેલું. તો એ વિદ્યુત ક્ષેત્ર કેટલું થતું હતું? એ થતું હતું કે ક્યુ ના છેદમાં આર નો વર્ગ. કે એટલે કંઈક અચળ. એવી જ રીતે બાયો સાવરે પણ કીધું કે બી બરાબર કંઈક અચળ, અને કહી દો કેપિટલ કે. પછી એનો સ્ત્રોત, સ્ત્રોત શું હતો? તો આઈડીએલ, એના છેદમાં આર નો વર્ગ એલ. આવું કઈ હતું? આ હું એક રફ ઇક્વેશન આપું છું, ઓકે, એક એક્ઝેક્ટ ઇક્વેશન નથી, પણ બંનેમાં સમાનતા દેખાય છે તમને કઈ? કે બંને વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે, બંને એના સ્ત્રોતને સમપ્રમાણમાં છે, આવું બધું છે. તો એ આપણે સમાનતા જોવાની છે. કોની કોની વચ્ચે? તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની વચ્ચે, અથવા કુલમ્બનો નિયમ અને બાયો સાવર્ટના નિયમની વચ્ચે સમાનતા તથા વિષમતા પણ જોવાની છે. તો પહેલા આપણે શરૂઆત કરીએ સમાનતાથી. તો સમાનતા માટે એક ચાવી યાદ રાખવાની છે, એ છે ગુરુ વ્યસ્ત છે સોસ બનાવવા. ગુરુ વ્યસ્ત છે સોસ બનાવવામાં. તો ગુરુ એટલે શું? તો પહેલા ગુરુ, કે બંને ક્ષેત્ર ગુરુ અંતરીય છે. ગુરુ અંતરીય એટલે શું? ધારો કે વિદ્યુત ક્ષેત્રની વાત કરું, કે ધારો કે અહીંયા વિદ્યુત ભાર ક્યુ મૂકેલો છે. ક્યાં મૂકેલો છે? આ બોર્ડ ઉપર, આ બિંદુ ઉપર. તો પણ આના કારણે તમારા ઘરે પણ કઈક વિદ્યુત ક્ષેત્ર હશે. એ કેટલું હશે? કે ક્યુ ના છેદમાં આર. હા, આર બહુ લાંબુ થઈ જાય, 5-10 કિલોમીટર જેટલું થઈ જાય આર, અને એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ખૂબ જ નાનું થાય. પણ મૂલ્ય હશે તો ખરું ને, 0.0000 ભલે હોય, પણ કઈક મૂલ્ય હશે. એટલે કે બંને કેવા છે? ગુરુ અંતરીય. ગુરુ અંતરીય એટલે શું? કે ખૂબ જ દૂર સુધી એ બળ કે ક્ષેત્ર ફેલાયેલું હોય. એવી રીતે ચુંબકીય ક્ષેત્રમાં પણ શું? કે એ પણ ગુરુ અંતરીય છે. કેમ? કે અહીંયા જો મારા ઘરે કોઈ તારમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તમારા ઘરે પણ એનું ચુંબકીય ક્ષેત્ર હોય ખરું. હા, અનુભવ ન થાય એ અલગ વસ્તુ છે. કેમ? કારણ કે અંતર ખૂબ જ વધી જાય. તો અંતર વધી જાય તો આર સ્ક્વેર એનાથી પણ મોટું થાય, અને આર સ્ક્વેર પાછું છે છેદમાં. તો છેદમાં હોય અને છેદ જો બહુ મોટો હોય તો ચુંબકીય ક્ષેત્ર કેવું થાય? એકદમ ઝીરો, અથવા નિયરલી ઇક્વલ ટુ ઝીરો. ઠીક છે? તો ફરીથી બંને ક્ષેત્રો કેવા છે? ગુરુ અંતરીય, લાંબા અંતર સુધી લાગે. હવે બીજી સમાનતા શું છે? વ્યસ્ત. તો વ્યસ્ત એટલે શું? કે બંને વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે. બંને વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. કેમ? ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે? તો બી બરાબર મ્યુ નોટ ના છેદમાં કોર પાઈ ગુણ્યા આઈ ડીએલ સાઈન થીટા એના છેદમાં આર નો વર્ગ. તો ચુંબકીય ક્ષેત્ર આર ના વર્ગને વ્યસ્ત પ્રમાણમાં છે. એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર પણ કે ક્યુ ના છેદમાં આર નો વર્ગ. તો એ પણ આર ના વર્ગને વ્યસ્ત પ્રમાણમાં છે. તો બંને ક્ષેત્રો વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. ઠીક છે? હવે આગળ સોસ. તો પહેલા તો સો એટલે સ્ત્રોત. ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત શું છે? એ છે આઈડીએલ. ચુંબકીય ક્ષેત્ર કોના કારણે ઉત્પન્ન થાય છે? વિદ્યુત પ્રવાહને કારણે. પણ અહીંયા આપણે વિદ્યુત પ્રવાહને સદિશ રીતે લેવો છે, એટલે આપણે આખો આઈડીએલ અથવા વિદ્યુત પ્રવાહ ધારિત ખંડને અથવા વિદ્યુત પ્રવાહ ખંડની વાત કરશું. તો
ફરીથી ચુંબકીય ક્ષેત્ર કોને સમપ્રમાણમાં છે એના સ્ત્રોતને એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર કોને સમપ્રમાણમાં છે એના સ્ત્રોતને વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત શું છે કોઈ પણ વિદ્યુત ભાર તો બંને ક્ષેત્રો એમના સ્ત્રોતને સમપ્રમાણમાં છે ફરીથી બંને ક્ષેત્રો એમના સ્ત્રોતને સમપ્રમાણમાં છે ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત આઈડીએલ વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત વિદ્યુત ભાર પછી સ સ એટલે સંપાતપણ સંપાતપણના સિદ્ધાંતને અનુસરે અથવા સંપાતપણનો સિદ્ધાંત લાગુ કરી શકાય સંપાતપણો એટલે શું ધારો કે તમારી પાસે 4-5 વિદ્યુતભાર છે 4 લઈ લઈએ Q1 Q2 Q3 Q4 હવે આ બિંદુ ઉપર જો મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો શું કરવાનું પહેલા તો બધાના એક એક વિદ્યુત ક્ષેત્ર શોધી લેવાના E1 આના કારણે E1 આના કારણે E2 આના કારણે E3 અને આના કારણે ઊંધું સોરી આના કારણે E1 આના કારણે E2 આના કારણે E3 અને આના કારણે E4 પછી બધાનો સદિશ સરવાળો કરવાનો એ સદિશ સરવાળો એટલે શું સંપાતપણાનો સિદ્ધાંત એવી જ રીતે ધારો કે તમારી પાસે હવે આવી જતો વાયર છે તો પહેલા તો એને નાના નાના ટુકડામાં તોડવાનો યાદ છે ને ગઈકાલે આપણે ભણેલા ગઈકાલે નહીં તો આગળના વિડિયો લેક્ચરમાં શું હતું કે કોઈ એક વિદ્યુત પ્રવાહ ખંડને કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધી લેવાનું પછી આ વિદ્યુત પ્રવાહ ખંડને કારણે શોધવાનું પછી આના કારણે એવી રીતે બધા જ પ્રવાહ ખંડને કારણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું અને બધાનો શું કરવાનો સદિશ સરવાળો કરવાનો એ સદિશ સરવાળો કરતા આપણને કુલ ચુંબકીય ક્ષેત્ર મળે તો કુલ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે આપણે શોધ્યું સદિશ સરવાળો કરીને એવી જ રીતે અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં પણ સદિશ સરવાળો કરીને આપણે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું કોનો સદિશ સરવાળો તો ઇન્ડિવિડ્યુઅલ વિદ્યુત ભારથી અહીંયા પણ ઇન્ડિવિડ્યુઅલ પ્રવાહખંડને કારણે ચુંબકીય ક્ષેત્ર શોધીને સદિશ સરવાળો કરેલો છે તો એને શું કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત ફરીથી ચાવી શું છે ગુરુ વ્યસ્ત છે સોસ બનાવવામાં લોકડાઉન છે કઈ ભણાવવાનું તો આવે નહીં તો સોસ બનાવે છે ગુરુ બેઠા બેઠા ઓકે તો ગુરુ એટલે ગુરુ અંતરીય વ્યસ્ત એટલે વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે સો એટલે સ્ત્રોત અને સ એટલે સંપાતપણ તે સંપાતપણના સિદ્ધાંતને અનુસરે છે તો છાપી લો હવે આટલી સમાનતા જોઈએનો મતલબ એવો નથી કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના 36-36 ગુણ મળે છે એમાં અમુક વિષમતા પણ છે વિષમતા એટલે શું બંનેમાં કંઈક ડિફરન્સ પણ છે તો એ હવે આપણે જોઈએ અને એની ચાવી શું છે અદી સદી ખુદી કુછ ભી હા થોડીક વિચિત્ર છે મને ખબર થોડીક નહીં ઘણી વિચિત્ર છે પણ આનાથી સારી ચાવી બનાવતા મને આવ્યું નહીં હા હું જયારે સ્કૂલમાં હતો ત્યારે કઈક અલગ રીતે મેં યાદ રાખ્યું હતું પણ એ અહીંયા કહેવાય એવું નથી તો અદી સદી ખુદી જ રાખો નહીં તો તમારી જાતે કઈક બનાવી લો તો પહેલા અદી સદી અદી સદી એટલે કે અદીશ અને સદીશ તો હવે બોલો કોનો સ્ત્રોત અદીશ છે અને કોનો સ્ત્રોત સદીશ છે ફરીથી વાત આમાં પણ સ્ત્રોતની જ કરવાની છે તો સ્ત્રોત વિશે સમાનતા શું હતી કે બંને સ્ત્રોતને સમપ્રમાણમાં છે અને સ્ત્રોતને લઈને વિષમતા શું છે તો વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત અદીશ છે અને ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત સદીશ છે આમાં તો કઈ લખવાની જરૂર નથી ને વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત શું છે વિદ્યુત ભાર કેવી રાશિ છે તો અદીશ રાશિ છે પણ ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત શું છે આઈડીએલ અથવા તો પ્રવાહ ખંડ અને પ્રવાહ ખંડ કેવી રાશિ છે તો સદિશ રાશિ છે કઈ દિશામાં પ્રવાહ વહે છે એ પણ અહીંયા અસર કરશે એટલે કે વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત કેવો છે અદિશ અને ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત સદિશ છે આ થઈ ગઈ સમાનતા નંબર 1 અદિશ સદિશ એટલે શું અદિશ અને સદિશ પછી ખુદી તો ખૂ એટલે ખૂણો અને દી એટલે દિશા તો વિદ્યુત ક્ષેત્ર એ ખૂણા ઉપર આધારિત નથી ખૂણા ઉપર આધારિત એટલે કઈ રીતે તો જોઈએ ફરીથી ધારો કે એક વિદ્યુત ભાર છે ક્યુ અને હું 3 પોઈન્ટ લઈ લઉં એ બી અને સી
હવે આ ત્રણ પોઈન્ટ પર અને જો ત્રણેય પોઈન્ટ સમાન અંતરે હોય r r r ત્રણેય પોઈન્ટ કેવા છે સમાન અંતરે ખાલી અલગ શું છે તો ખૂણો ઓકે આ અલગ અલગ દિશામાં છે તો વિદ્યુત ક્ષેત્ર કેવા આવશે સમાન આવશે કે અલગ અલગ આવશે હા દિશા કઈ કેની અલગ અલગ હશે આ પોઈન્ટ ઉપર દિશા ક્યાં છે અહીંયા આ પોઈન્ટ ઉપર દિશા હશે અહીંયા આ પોઈન્ટ ઉપર દિશા અહીંયા પણ મૂલ્યનું શું તો મૂલ્ય બધા પોઈન્ટ પર સેમ રહેવાના છે એટલે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ખૂણા ઉપર આધારિત નથી પણ ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો ધારો કે આ છે પ્રવાહખંડ આઈડીએલ હવે પ્રવાહ કઈ રીતે વહે છે તો આ દિશામાં ઉપર હવે જો અહીંયા પોઈન્ટ લો અને સમાન અંતરે અહીંયા એક પોઈન્ટ લો તો હવે બોલો ચલો આને કહી દઈએ પોઈન્ટ એ આને કહી દઈએ પોઈન્ટ બી તો પોઈન્ટ એ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે યાદ છે આગળનો ક્લાસ એ હશે 0 કેમ 0 તો આઈડીએલ અને આર વેક્ટર વચ્ચે અથવા આર સદિશ વચ્ચે ખૂણો કેટલો છે તો 0 ડિગ્રી પછી અહીંયા આઈડીએલ અને આર સદિશ વચ્ચે ખૂણો કેટલો છે તો 90 ડિગ્રી તો જો સ્થાન સદિશનો પણ ખૂણો બદલાય તો પણ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બદલાઈ જાય એટલે કે ચુંબકીય ક્ષેત્ર ખૂણા ઉપર આધાર રાખે હવે દિશા દિશા કોની લેવાની છે તો ઉત્પન્ન થતા ક્ષેત્રની દિશા તો ફરીથી દિશાની વાત મેં અહીંયા કરી દીધી છતાં એક વખત આપણે કરી દીધી તો વિદ્યુત ક્ષેત્રની દિશા એ સ્ત્રોત અને બિંદુને જોડતી રેખાની દિશામાં હોય હેને જો વિદ્યુતભાર ધન હોય તો દિશા ક્યાં હોય દૂર જતી અને જો વિદ્યુતભાર ઋણ હોય તો દિશા ક્યાં હોય એની તરફ પણ હોય ક્યાં તો બિંદુ અને સ્ત્રોતને જોડતી રેખા ઉપર અહીંયા પણ એવું આ બિંદુ અને સ્ત્રોતને જોડતી રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર મળે પછી એ આમ પણ હોઈ શકે પણ આમ પણ હોઈ શકે પણ એની વચ્ચે કઈ ખૂણો બનશે નહીં આ સમજાય છે ને હવે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો ફરીથી હું આકૃતિ દોરું કે આ છે આપણો વિદ્યુત પ્રવાહ ખંડ પ્રવાહ વહે છે ઉપર અને વિદ્યુત પ્રવાહ ખંડ છે આઈ ડીએલ તો આ દોરી દઈએ વિદ્યુત પ્રવાહ ખંડ હવે અહીંયા હું જો ચુંબકીય ક્ષેત્ર શોધતો હોઉં તો સ્ત્રોત અને બિંદુને જોડતો સ્થાન સદિશ કયો છે આ આર સદિશ આ છે આઈડીએલ સદિશ તો ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં હશે તો આઈડીએલ ક્રોસ આર ની દિશામાં અને આઈડીએલ ક્રોસ આર ક્યાં મળે આઈડીએલ અને આર ને સમાવતા સમતલને લંબ રૂપે મળે આ એની દિશામાં નહીં હોય અહીંયા ચુંબકીય ક્ષેત્ર આર ની દિશામાં હશે નહીં એ ક્યાં હશે અંદરની તરફ આવી રીતે કંઈક હેને અને આ બાજુ પોઈન્ટ હોય તો બહારની તરફ આવતા આવી રીતે કંઈક તો આઈડીએલ ક્રોસ આર શોધવાનું અને આઈડીએલ ક્રોસ આર શોધો તો એની દિશા ક્યાં મળે આઈડીએલ અને આર ને સમાવતા સમતલને લંબ રૂપે જમણા હાથના સ્ક્રુના નિયમ પ્રમાણે ઓકે તો સમાનતા શું હતી ગુરુ વ્યસ્ત છે સોસ બનાવવામાં વિષમતા શું છે અદી સદી ખુદી યાદ રહેશે પરીક્ષામાં જો ખાલી સમાનતા કે ખાલી વિષમતા પૂછે તો 2 માર્ક પણ જો સમાનતા અને વિષમતા પૂછે તો 3 માર્કનો આખો હા એ ભેદભાવ કયો તો છાપી લો જો કે છાપવા જેવું મેં કઈ બનાવ્યું નથી પણ આ ચાવી પીડીએફ માં હશે નહીં એ તમે જાતે ક્યાંક નોટ બનાવીને લખી લેજો નોટ એટલે સાઈડમાં કઈક ખાના જેવું બનાવી દેવાનું અને એમાં લખી નાખવાનું હવે ગઈકાલે આપણે બીજો અચળાંક જોયેલો એ હતો મ્યુ નોટ પરમિટિવિટી અને પહેલા ચેપ્ટર થી એક બીજો અચળાંક જોતા આવીએ છીએ એ છે એપ્સિલોન નોટ પરમીએબિલિટી ઊંધું બોલી ગયો મ્યુ નોટ છે પરમીએબિલિટી અને એપ્સિલોન નોટ છે પરમિટિવિટી સોરી ફરીથી આપણે બે અચળાંક જોયા છે અત્યાર સુધી એપ્સિલોન નોટ અને મ્યુ નોટ એપ્સિલોન નોટ શું છે તો પરમિટિવિટી કોની શૂન્યવકાશની મ્યુ નોટ શું છે પરમીએબિલિટી કોની શૂન્યવકાશની હવે આ બંને વચ્ચે પણ એક ઇન્ટરેસ્ટિંગ સંબંધ છે એટલે તમે વિચારો છો એવો કોઈ સંબંધ નથી ડાયા છે ભાઈ પણ બંને વચ્ચે ગાણિતિક સંબંધ છે તો એ શું છે તો મ્યુ નોટ નું મૂલ્ય કેટલું હતું યાદ છે કોઈને એ હતું 4π × 10⁻⁷ એકમ અત્યારે હું લખતો નથી
પછી એપ્સિલોન નોટ નું મૂલ્ય શું હતું એ હતું 8.85 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત ફરીથી એકમ હું લખતો નથી આળસ આવે છે હવે આ બંને વચ્ચે ગુણાકાર કરાવીએ તો મ્યુ નોટ ગુણ્યા એપ્સિલોન નોટ કેટલો થાય જરા શોધો ચલો ફટાફટ શોધો મ્યુ નોટ ગુણ્યા એપ્સિલોન નોટ કેટલો થાય તો આ તમને મળશે 0.11 ગુણ્યા 10 ની માઈનસ 16 ઘાત જેટલો આવે છે ગણો છે ને હવે આને જો થોડા સાદા રૂપમાં આપણે ફેરવીએ તો એ થાશે 1/9 ગુણ્યા 10 ની 16 ઘાત હવે આવું કંઈક જાણીતું જાણીતું લાગે છે હજી આને તમે નહીં ઓળખો પણ આનો જરા વર્ગ લેજો તો શું આવે છે તો આને હું લખી શકું 1/3 × 10⁸ એનો વર્ગ હવે હવે આ ભાઈ કે જોયા હોય એવા લાગે છે હે ને શું છે આ પ્રકાશની ઝડપ તો તમે લખી શકો મ્યુ નોટ એપ્સિલોન નોટ એ કોના બરાબર છે 1/c² ની અથવા c બરાબર શું થાય 1/√μ0ε0 તો આ છે સંબંધ કોની વચ્ચે પ્રકાશની ઝડપ મ્યુ નોટ અને એપ્સિલોન નોટ વચ્ચે ઓકે હવે એમસીક્યુ માટે જો કદાચ એમ પૂછે હા ફરીથી હવે હું જે કહેવાનો છું ને એ પીડીએફ માં નહીં હોય તો ફરીથી સાઈડમાં મસ્ત એક બોક્સ બનાવી દેજો અને એમાં નોટ એમ લખીને લખી નાખજો પરીક્ષામાં કોઈ એક માર્ક બે માર્ક કોઈ રીતે નહીં પૂછે એમસીક્યુ માં પૂછાય અથવા મગજમાં કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો ઠીક છે તો શું પૂછે કે મ્યુ નોટ એપ્સિલોન નોટ એનો એકમ શું થાય તો હવે મ્યુ નોટ નો એકમ શોધો એપ્સિલોન નોટ નો એકમ શોધો તો લાંબા થઈ જાવ એક જ માર્કમાં આન્સર આપવાનો હોય તો બને એટલું ફટાફટ આપવાનો કોશિશ કરવાનો તો હવે જો મ્યુ નોટ એપ્સિલોન નોટ એટલે શું છે 1/c નો વર્ગ c એટલે શું વેગ વેગ નો વર્ગ વેગ નો એકમ શું વેગ નો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ અને એનો તમે જો વર્ગ કરી દો તો તમને મળે મીટર વર્ગ સેકન્ડ પર મીટર વર્ગ ના છેદમાં સેકન્ડ નો વર્ગ હવે એનો વ્યસ્ત લેવાનો છે તો આનો એકમ શું થશે મીટર નો માઇનસ 2 ઘાત ગુણ્યા સેકન્ડ ની 2 ઘાત આ સમજાય છે ડાઉટ નથી ને અહીંયા શું કર્યું છે મેં પહેલા તો 2 ઘાત કરી પણ આ કોનો એકમ મળ્યો આપણને c² નો આપણે 1/c² નો એકમ શોધવાનો છે તો ઘાત કેવી કરી નાખવાની ઋણ તો બધી ઘાત જો ઋણ કરી દો તો આ તમને શેનો એકમ મળ્યો 1/c² નો અને 1/c² શું છે μ નોટ એપ્સિલોન નોટ તો μ નોટ એપ્સિલોન નોટ નો એકમ શું થાય m ની માઇનસ 2 ઘાત ગુણ્યા સેકન્ડ નો સ્ક્વેર ઓકે હવે એમ પૂછાય કે μ નોટ એપ્સિલોન નોટ નો પરિમાણ લખો તો ફરીથી પરિમાણ પણ શું થશે આની ઉપરથી બોલો હવે એ થશે m 0 દળ ની 0 ઘાત l l એટલે લંબાઈ લંબાઈ ની માઇનસ 2 ઘાત અને ટાઈમ ની 2 ઘાત પાસેનું પરિમાણ થયું મ્યુ નોટ એપ્સિલોન નોટ નું અથવા આમ પૂછે કે રૂટ મ્યુ નોટ એપ્સિલોન નોટ માટે લખો તો ફરી છે અહીંયા શું કરી નાખવાનું 1 અહીંયા પણ 1 અહીંયા પણ 1 અહીંયા પણ 1 રૂટ એટલે 1/2 ઘાત તો એની 1/2 ઘાત ને લઈ લીધી ઠીક છે તો ફરીથી છાપી લો અને મ્યુ નોટ એપ્સિલોન નોટ નું પણ છાપી લેજો થોડો વિડિયો રિવાઇન્ડ કરીને તો આગળનો ટોપિક છે આપણો વર્તુળાકાર રિંગના કારણે એની અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે તો ધારો કે આ છે વર્તુળાકાર રિંગ હવે વર્તુળ જેવી દેખાતી નથી કારણ કે આમ આ સમતલમાં છે ઓકે અને એમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે આવી રીતે કઈ એ આમ આમ એનો મતલબ શું આમ ઉપરની સાઈડથી વિદ્યુત પ્રવાહ બહાર આવે છે એ અહીંયા અંદર આ બિંદુ ઉપર વિદ્યુત પ્રવાહ આમ અંદરની તરફ જાય છે સમજાય છે ઇમેજિન થાય છે ને મગજમાં ચિત્ર બનાવતા જજો નહીતર સમજાશે નહીં હવે આના કારણે જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય કયા બિંદુ ઉપર આ બિંદુ ઉપર આ બિંદુ ક્યાં છે એની અક્ષ ઉપર અક્ષ એટલે શું આ લાઈન એના કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ રેખા એટલે એની અક્ષ અને એના અક્ષ ઉપર અહીંયા ધારો કે બિંદુ છે P P નું કેન્દ્રથી અંતર છે ધારો કે x p નું કેન્દ્રથી અંતર આપણે કેટલું લીધું છે x હવે જો
કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધારક તાર હોય ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો શું કરવાનું બાયો સાવર્ટનો નિયમ બાયો સાવર્ટનો નિયમ શું કહે છે કે ચુંબકીય ક્ષેત્ર dB અત્યારે થોડીવાર અહીંયા લખી નાખો ચુંબકીય ક્ષેત્ર dB એ કેટલું થાય તો μ0 ના છેદમાં 4 પાઈ ગુણ્યા I dl sin થીટા છેદમાં r નો વર્ગ હવે બોલો આઈડીએલ એમાં આઈ તો આપણને ખબર છે આ ચુંબકીય સોરી આ વિદ્યુત પ્રવાહ આઈ પછી ડીએલ ડીએલ શું કરો ડીએલ એટલે શું કે આખી રિંગને નાના નાના ટુકડામાં આપણે પહેલા તોડવાની પછી એમાંથી કોઈ પણ એક ટુકડો લઈને એનું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું પછી એ આખાને આપણે સંકલન કરવાનું ફરીથી આ શું કરવાનું હતું આપણે પહેલા તો આખા વિદ્યુત પ્રવાહ ધારક તારને નાના નાના ટુકડામાં તોડવાનું પછી એમાંથી એક ટુકડો પસંદ કરવાનો કેટલી લંબાઈનો dl લંબાઈનો એના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવાનું અને પછી આવી જ રીતે બધા જ ટુકડાનું ચુંબકીય ક્ષેત્ર શોધીને છેલ્લે સંકલન કરવાનું તો જોઈએ આપણે કે આ પ્રવાહ ખંડને કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે છે ફરીથી વિદ્યુત પ્રવાહ ખંડ ગયો છે અહીંયા એની દિશા કઈ છે આ દિશામાં છે ના એની દિશા કઈ છે આવી રીતે આ સમતલને લંબ અહીંયાથી આમ બહાર આવે છે હેને તો અહીંયા r શું લેશો પહેલા તો એ બોલો r એટલે શું પ્રવાહ ખંડ થી બિંદુનું અંતર એટલે કે r થશે આ અને કહી દો r સદિશ અને r સદિશ કયો થશે આવો કઈક દેખાય છે ને એકવાર ચેક કરી લો હા દેખાય છે મને એમ કે ગ્રીન બોર્ડ માં ગ્રીન કલર મે દેખાય તો r નું મૂલ્ય કેટલું થશે r નું મૂલ્ય થશે પાયથાગોરસ ના સિદ્ધાંત પ્રમાણે કે કેપિટલ r નો વર્ગ ગુણ્યા x નો વર્ગ અને એનો વર્ગમૂળ એટલે તમને મળશે r હવે એમ કો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે તો ચુંબકીય ક્ષેત્રની દિશા થાય આઈડીએલ અને r ને લંબ રૂપે તો જોઈએ આઈડીએલ ક્યાં છે આવી રીતે બહાર આવે છે r ક્યાં છે અહીંયા તો ધારો કે આ જ આ બાજુ આવી જાવ આ છે એક મિનિટ હા તો આ છે r આઈડીએલ ક્યાં છે અહીંયા બહાર આવતો તો એને લંબ એટલે કયું થશે આ આ સમતલ થશે એ આવી રીતે કઈ કે ચુંબકીય ક્ષેત્ર આઈડીએલ અને r બંનેને લંબ હોય તો જો આ ચુંબકીય ક્ષેત્ર r ને લંબ દેખાય છે આ થશે અહીંયા ખૂણો 90 પછી આ ચુંબકીય ક્ષેત્ર આઈડીએલ ને લંબ દેખાય છે આઈડીએલ ની દિશા ક્યાં છે આવી રીતે બહાર આવતી અને ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે આ તો બંને વચ્ચે ખૂણો કેટલો થયો 90 ડિગ્રી સમજાય છે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર dB એ આઈડીએલ અને r બંનેને કેવું હોય લંબ અને અહીંયા હું લખી નાખું આઈડીએલ સદિશ હવે sin થીટા થીટા શું છે કોની કોની વચ્ચે ખૂણો છે એ છે આઈડીએલ અને r ની વચ્ચે ખૂણો ફરીથી જુઓ આઈડીએલ ક્યાં છે અહીંયા બહાર r ક્યાં છે આવી રીતે તો બંને વચ્ચે ખૂણો કેટલો દેખાય છે તમને ફરીથી 90 ડિગ્રી થશે આ મગજમાં ચિત્ર બને છે ફરીથી આઈડીએલ ક્યાં છે આવી રીતે બહાર આવતો r ક્યાં છે આ સમતલમાં તો હંમેશા ખૂણો કેટલો બનશે આ બાજુ 90 ડિગ્રી ઓકે તો sin થીટા કેટલું થશે હંમેશા 1 sin 90 1 તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે તો dB મૂલ્ય લખું છું અત્યારે ખાલી બરાબર μ0 ના છેદમાં 4 પાઈ ગુણ્યા I dl એના છેદમાં r નો વર્ગ sin થીટા 1 થઈ ગયું સમજાઈ ગયું હવે હું જે કરું એમાં તમે ખાસ 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 ધ્યાન રાખજો નહીતર બાઉન્સ જવાનું છે 100% જો ધ્યાન નહીં આપો તો હવે આ dB ના આપણે બે ઘટક લેવાના છે એક ઘટક હું બીજો કલરનો ચોક લઈ લઉં તો એક ઘટક આવશે આ દિશામાં ઊભી દિશામાં એ આ દિશામાં ઊભી દિશામાં અને બીજો ઘટક આવશે આ અક્ષની દિશામાં તો એક ઘટક આવશે આ અક્ષને લંબ દિશામાં અને બીજો ઘટક આવશે અક્ષને સમાંતર દિશામાં બીજો ઘટક ક્યાં આવશે અહીંયા સમાંતર દિશામાં હવે જો પહેલા તો મને એમ કહો
કે BB અને આ અક્ષ વચ્ચે ખૂણો કેટલો બનશે? કઈ આઈડિયા છે? ફરીથી DB અને અક્ષ વચ્ચે ખૂણો કેટલો બનશે? જો હું એમ કહું કે આ ખૂણો છે થીટા, કયો ખૂણો? આ R અને કેપિટલ R વચ્ચે આ ખૂણો કેટલો છે? થીટા. ફરીથી ખૂણો થીટા થયો છે આ R, બંને R વચ્ચે આ ખૂણો. હવે જો એ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા થાય. કોને સમજ ન પડી? કોઈને નહીં પડી હોય, સમજાવો કઈ રીતે. તો પેલા તો આ જો, આ આર અને આ અક્ષ ને લંબ રેખા જે છે એ બંને સમાંતર થશે હંમેશા. ફરીથી આ આર પીળી રેખા અને આ પિંક રેખા બંને એકબીજાને કેવી છે? સમાંતર. તો જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા બને ખરો? યુગ્મ કોણ બનશે ને? હે, જો આ ખૂણો થીટા હોય તો ઝેડ જેવો આકાર બને છે, તો અહીંયા થીટા, તો આ ખૂણો પણ થીટા બને. હવે આ સેમ વસ્તુ અહીંયા ફરીથી હું દોરું તો એક ઊભી લાઈન છે, એક આડી લાઈન છે, પછી એક લાઈન છે આવી ત્રાસી. એ ત્રાસી લાઈનમાં આ ખૂણો કેટલો છે? થીટા. આટલી વાત આપણને ખબર છે. બીજી વાત, હવે આ લાઈન જે ડીબી છે એ કેવી છે? આ લાઈન ને લંબ. તો આ ડીબી અને આ લંબ વચ્ચે ખૂણો કેટલો છે? 90. અને આખો ખૂણો કેટલો? 90. એમાંથી આટલો ખૂણો કેટલો? થીટા. તો આ ખૂણો કેટલો મળે? હું અલગ કલર થી બતાવું. તો આ ખૂણો કેટલો મળે? એ થશે 90 માઇનસ થીટા. રાઈટ. હવે આ ખૂણો કેટલો છે? આ ખૂણો એ થશે 90. એમાંથી આટલો ભાગ કેટલો છે? 90 માઇનસ થીટા. તો આ ખૂણો કેટલો થાય? તો 90 માઇનસ થીટા. તો 90 કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ, અને આ ખૂણો થઈ જશે થીટા. એટલે આ ખૂણો થશે થીટા. સમજ પડે છે? ફરીથી જે ખૂણો ત્રિજ્યા અને સ્થાન સદિશ વચ્ચે હોય એ જ ખૂણો બનશે ડીબી અને અક્ષ વચ્ચે. સેમ ખૂણો, એક્ઝેક્ટ સેમ, થીટા થીટા. હવે સમજાઈ ગયું ને? તો હવે એના ઘટક જોઈએ. એની પહેલા હું આને હટાવી દઉં. તો ડીબી નો ઉભો ઘટક કયો થશે? આ અક્ષને લંબ રૂપે એનું મૂલ્ય કેટલું થશે? તો ડીબી સાઈન થીટા. ફરીથી આ ઉભો ઘટક કેટલો થશે? ડીબી સાઈન થીટા. અને આડો ઘટક કેટલો થશે? આ એ થશે ડીબી કોસ થીટા. હવે આપણે શું કરવાનું છે? છેલ્લે એને સંકલન કરવાનું છે. સંકલન એટલે બધા જ નાના નાના ડીએલ નું ચુંબકીય ક્ષેત્રમાં સરવાળો થશે. હવે જો એવો એક પ્રવાહ ખંડ મળે અહીંયા, જે ક્યાં છે? અંદર જતો. એના કારણે ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળશે? શોધો હવે જરા. બોલો મને, ચુંબકીય ક્ષેત્ર ક્યાં થશે? તો એ થશે, તો પહેલા તો આપણે આને જોડી દઈએ, એ આમ. તો એ થશે પ્રવાહ ખંડ અને આ આર પ્રાઇમ કે આર ડેશ ને લંબ, અને એ મળશે તમને આવી રીતે કઈક ડી બી ડેશ કહીએ. હવે જો પ્રવાહ ખંડ સેમ હોય, એટલે કે આની લંબાઈ પણ ડીએલ હોય, પ્રવાહ તો સેમ જ છે, તો આ ડીબી પણ સેમ થવાનું, કારણ કે બધું જ બાકીનું સેમ છે. ફરીથી કે જો ડીએલ ની લંબાઈ તમે સેમ લઈ લો તો આર પણ સેમ જ છે, આઈ પણ સેમ જ છે, અને મ્યુ નોટ ના છેદમાં 4π તો અચળ જ છે. તો ડીબી પ્રાઇમ અને ડીબી ના મૂલ્યો કેવા થશે? સમાન. અને આ ખૂણો પણ કેટલો થશે? થીટા. હવે જો બંનેના ઉભા ઘટક, મતલબ આ ડીબી સાઈન થીટા ઘટક અને આનો ડીબી સાઈન થીટા ઘટક ક્યાંનો છે? આવી રીતે નીચે. તો જો છેલ્લે સરવાળો થાય તો બંનેના આ ડીબી સાઈન થીટા ઘટક કેન્સલ થઈ જવાના. ફરીથી આનો ડીબી સાઈન થીટા ઘટક ક્યાં છે? નીચે. આનો ડીબી સાઈન થીટા ઘટક ક્યાં છે? ઉપર. હવે જ્યારે તમે ટોટલ બધાનો સરવાળો કરશો તો ઉભા ઘટક બધાને કેન્સલ કરી દેશે, હેને? તો એવી જ રીતે ધારો કે આને આપણે ઉપરથી જોઈએ. આ છે આપણી રિંગ. હવે આનો હું ઉભો ઘટક ફાઇન્ડ કરું આ, અને આનો ઉભો ઘટક શોધું, તો બંને એકબીજાને કેન્સલ કરશે. એવી રીતે ધારો કે અહીંયા હું કોઈ પ્રવાહખંડ લઈને એનો આવી રીતે ઉભો ઘટક શોધું અને આનો ઉભો ઘટક શોધું, તો એ પણ એકબીજાને કેન્સલ કરશે. એટલે કે છેલ્લે આપણી પાસે શું વચ્ચે? ડીબી કોસ થીટા. સમજાય છે? છેલ્લે આપણી પાસે એ જ ઘટક વચ્ચે જે અક્ષને સમાંતર છે. બીજા શબ્દોમાં કેવું હોય તો ધારો કે મને આવી રીતે કોઈ બે બાજુથી ખેંચે છે, એક આ બાજુ અને એક આ બાજુ. તો હવે મારી ઉપર કુલ બળ કેટલું લાગશે? હું ક્યાંય સાઈડમાં જવાનું છું, જો બંને બળ સમાન હોય,
मतलब અહીંયા પણ ધારો કે 10 ન્યૂટન આ દિશામાં પણ 10 ન્યૂટન તો મારી ઉપર કોઈ સમક્ષિતિજ દિશામાં બળ લાગવાનું છે નહીં કેમ કારણ કે આ બળનો સમક્ષિતિજ ઘટક અને આ બળનો સમક્ષિતિજ ઘટક એકબીજાને શું કરશે કેન્સલ તો છેલ્લે મારી પર કેવો બળ લાગશે ઉપરની તરફ આ સમજાય છે ને એવી જ રીતે એક ચુંબકીય ક્ષેત્ર છે આ દિશામાં બીજું ચુંબકીય ક્ષેત્ર છે આ દિશામાં બંનેના મૂલ્યો પણ સમાન છે આ બંને થીટા પણ સમાન છે એટલે કે સમમિતિ છે ટૂંકમાં અને જો સમમિતિ હોય તો કુલ બળ ક્યાં લાગે તો અક્ષની દિશામાં અથવા બીજા શબ્દોમાં કહીએ તો બંનેને એકદમ વચ્ચે આવી રીતે અને આ ઘટક કયા રહેશે તો db cos થીટા ઘટક તો છેલ્લે આપણે શું શોધવાનું છે કે ટોટલ db સોરી કે ટોટલ ચુંબકીય ક્ષેત્ર એ શું થશે સંકલન કોનું તો db cos થીટાનું અને સંકલન થશે આખી રિંગ ઉપર એટલે આપણે આવે છે vt પહેરાઈ દેવાની સગાઈ કરાઈ દેવાની સમજાઈ ગયું ટોટલ ચુંબકીય ક્ષેત્ર એ શું થશે db cos થીટાનું સંકલન db sin થીટા ક્યાં મરી ગયો એ એકબીજાને કેન્સલ કરી નાખે કયા કયા ઘટક કેન્સલ કરશે તો કોઈ પણ વ્યસ્ત લઈ લો તો વ્યસ્તની બંને બાજુના ઘટક એકબીજાને કેન્સલ કરે ફરીથી જો આ પ્રવાહખંડ હું ધારી લઉં તો કયો પ્રવાહખંડ આનો ઉભો ઘટક કેન્સલ કરશે તો આની ઉપરથી વ્યસ્ત શોધો તો આ ઘટક એને કેન્સલ કરશે અને છેલ્લે વચ્ચે db cos થીટા સમજાઈ ગયું તો હવે જોઈએ આગળ હવે આ ત્રિકોણમાં કયો ત્રિકોણ આ 1 આ 2 અને આ 3 બાજુથી બનેલું ત્રિકોણ આ ત્રિકોણમાં cos થીટા કેટલો થશે તો cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ અહીંયા પાસેની બાજુ કઈ છે તો ત્રિજ્યા કર્ણ કયો છે તો r તો cos થીટા બરાબર r ના છેદમાં r તો હવે જો ટોટલ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો ચુંબકીય ક્ષેત્ર થશે b બરાબર સંક અથવા આપણે એવું કરીએ કે db cos થીટા શોધી લઈએ પહેલા db cos થીટા બરાબર શું થશે db cos થીટા બરાબર થશે db કેટલું છે μ0 છેદમાં 4 pi ગુણ્યા i dl છેદમાં r નો વર્ગ અને cos થીટા કેટલું છે તો ગુણ્યા r ના છેદમાં r તો આ થઈ જશે r નો ઘન અને આ જ ત્રિકોણ પરથી તમે એમ પણ લખી શકો કે r બરાબર વર્ગમૂળમાં કેપિટલ r નો વર્ગ વત્તા x નો વર્ગ હા x નો વર્ગ તો હવે r નું મૂલ્ય મૂકી દઈએ અથવા એ પછી મૂકશું અત્યારે એમ જ રહેવા દઈએ હા તો ચુંબકીય ક્ષેત્ર b કેટલું થાય સંકલન કોનું આખી રિંગ ઉપર અને કોનું સંકલન તો db cos થીટા નું તે છે μ0 ના છેદમાં 4 pi i dl r છેદમાં શું બધું r નો ઘન હવે આમાંથી અચળ કેટલા છે કાઢો બધાને બહાર તો μ0 ના છેદમાં 4 pi અચળ તો μ0 છેદમાં 4 pi પછી કરંટ અચળ છે હા તો વિદ્યુત પ્રવાહ પણ બહાર પછી ત્રિજ્યા બદલો છો તમે ના તો ત્રિજ્યા પણ બહાર હવે dl dl ઉપર તો આપણે સંકલન કરવાનું છે dl ને બહાર કઢાય નહીં વધ્યું શું r નો ઘન બદલાશે આઈ મીન એટલે કે r બદલાશે કરો ના અહીંયા r જેટલો હોય એટલો જ આ રહ્યા હશે તો કોઈ પણ બિંદુ માટે આ r કેવો રહેશે સેમ કોઈ પણ શંકુ ધારી લો તમે આવી રીતે તો શંકુના ટોચથી કોઈ પણ બિંદુનું અંતર કેવું થાય સમાન એટલે અહીંયા r પણ કેવો અચળ તો હવે dl નું સંકલન શું થાય dl એટલે શું એ નાના ભાગની લંબાઈ અને સંકલન એટલે શું બધા જ નાના ભાગનો સરવાળો તો dl નું સંકલન જો તમે લો તો તમને શું મળે આ રિંગનો પરિઘ એ પરિઘ કેટલો થાય 2 pi r જેટલો કયો r કેપિટલ r તો b મળશે તમને μ0 i r છેદમાં 4 pi r નો ઘન ગુણ્યા dl કેટલું થાય આ dl નું સંકલન કેટલું થાય તો 2 pi કેપિટલ r હવે જો pi pi કેન્સલ 2 2 કેન્સલ અને અહીંયા વચ્ચે 2 પછી આ r અહીંયા ગુણાઈ જાય તો r નો વર્ગ તો એ થશે μ0 i r નો વર્ગ છેદમાં 2 શું વધ્યું r નો ઘન તો આ છે સૂત્ર
કોનું કે રિંગ વડે x અંતર પર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એક મિનિટ આ સૂત્ર નથી હજી આપણે r નું મૂલ્ય મૂકવાનું બાકી છે અને r નું મૂલ્ય માટે મારે પ્લોટ ખરીદવો પડશે ક્યાંથી ચલો અહીં આપણે કરીએ તો r નું મૂલ્ય કેટલું છે r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર નો કેટલી ઘાત 1/2 ઘાત તો એનો ઘન કરું તો એની ઘાત કેટલી થઈ જશે 3/2 તો એ થશે b બરાબર μ0 છેદમાં 4π પછી શું વધ્યું I R સ્ક્વેર છેદમાં x નો વર્ગ વત્તા r નો વર્ગ આખાની 3/2 ઘાત આ થઈ ગયું સૂત્ર દિશાની વાત પછી દિશા કઈ છે તો અહીંયા ઊભા ઘટક તો કેન્સલ થઈ ગયા ખાલી આડા ઘટક જ વધ્યા હતા તો આ દિશા કઈ છે ધારો કે આને હું x x અક્ષ કહી દઉં અને આને કહી દઉં y અક્ષ આને કહી દઉં x અક્ષ તો દિશા કઈ છે i કેપ જો આપણે દિશાના રૂપમાં લખવું હોય ચલો દિશાના રૂપમાં લખી દઈએ તો b સદિશ શું થશે i કેપ ગુણ્યા r પણ આવું ક્યારે થશે જો રિંગ yz પ્લેનમાં હોય તો જ અહીંયા રિંગ આપણે yz સમતલમાં મૂકેલી છે જો રિંગ xz સમતલમાં હોત તો અહીંયા આપણે આવત j કેપ xz માં હોત તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોત y દિશામાં yz માં હોય તો x દિશામાં xy માં હોય તો z દિશામાં આવું યાદ રાખજો હજી થોડું ડિટેલમાં જોઈએ અત્યારે છાપો રફ નોટમાં છાપજો પછી PDF તો તમને મોકલીશ તો હવે જોઈએ વર્તુળાકાર રિંગના ચુંબકીય ક્ષેત્રના અમુક ખાસ કિસ્સા તો પહેલા તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આ મ્યુ નોટ આઈ આર સ્ક્વેર છેદમાં 2 x સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર આખાની 3/2 ઘાત હવે કિસ્સો નંબર 1 કે જો રિંગમાં n આટા હોય એટલે હાવ તમારે જેવી ન હોય થોડા આટા હોય એમાં પહેલા તો n આટા ભૂલી જાઓ બે આટા જોઈએ તો એક રિંગના કારણે ચુંબકીય ક્ષેત્ર આટલું મળે એ જ જગ્યાએ બીજી પણ રિંગ એની જ ઉપર મૂકી દઉં તો હવે ટોટલ પ્રવાહ કેટલો વહે છે તો કોઈ પણ આડછેદ લઈ લો તો પ્રવાહ કેવો થઈ ગયો ડબલ થઈ ગયો તો ચુંબકીય ક્ષેત્ર પણ કેવું થાય ડબલ થાય ત્રણ રિંગ મૂકો તો ચુંબકીય ક્ષેત્ર 3 ગણું થાય એવી જ રીતે n રિંગ મૂકીએ તો એકની ઉપર એક એક જ જગ્યાએ ધારો કે કોઈ પણ રીતે n રિંગ મૂકેલી છે તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય n વખત તો n આટા હોય તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય bn બરાબર n વખત b અને એ થશે મ્યુ નોટ n i r સ્ક્વેર છેદમાં 2 x સ્ક્વેર વત્તા r સ્ક્વેર આખાની ડોટ ઘાત એટલે કે 3/2 ઘાત આ થઈ ગયો આપણો કિસ્સો નંબર 1 બીજો કિસ્સો કે રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય રિંગનું કેન્દ્ર એટલે શું તો અક્ષ ઉપર કેન્દ્રથી અંતર કેટલું થાય કેન્દ્રથી કેન્દ્રનું અંતર 0 તો અહીંયા x બરાબર કેટલું મૂકવાનું 0 તો કિસ્સો નંબર 2 કેન્દ્ર ઉપર કે રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું તેના માટે x બરાબર આપણે કેટલું મૂકવાનું 0 તો મૂકો અહીંયા x બરાબર 0 શું મળે છે તો b એટ સેન્ટર તો bc કેટલું થાય મ્યુ નોટ i r સ્ક્વેર છેદમાં 2 x નો વર્ગ 0 r નો વર્ગ ગુણ્યા 3/2 ઘાત તો એ કેટલી થશે r નો ઘન આમાં તો કોઈને ડાઉટ નથી ને પછી r નો ઘન અને r નો વર્ગ એમાંથી બે બે r કેન્સલ થઈ જાય તો આપણને મળશે મ્યુ નોટ i છેદમાં 2 r આની ઉપર સ્ટાર મારી દો સ્ટાર શું કામ માર્યો એ આપણે પછી આ ચાર કિસ્સા ડિસ્કસ કરીને જોઈએ અત્યારે આની ઉપર સ્ટાર મારી દો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તો મ્યુ નોટ i ના છેદમાં 2 r હવે ફરીથી આ કિસ્સો 1 અને કિસ્સો 2 ને ભેગા કરીએ તો જો રિંગ n આટા વાળી હોય તો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય તો મ્યુ નોટ n i ના છેદમાં 2 r બાકી બધું સેમ એ આપણે અલગથી કિસ્સો નથી બનાવ્યો આ તો મેં ખાલી સમજાવ્યો કે જો તમે કિસ્સો 1 અને 2 ને મિક્સ કરી દો તો ઇક્વેશન શું બનશે મ્યુ નોટ n i ના છેદમાં 2 r અને આ કોનું ઇક્વેશન છે કે n આટા વાળી રિંગના
કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે તે. હવે કિસ્સો નંબર 3, કિસ્સો નંબર 3 શું કહે છે કે જો x is very 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 greater than r, મતલબ કે રિંગ આટલી એવી હોય અને x અહીંયા ક્યાંક હોય, મતલબ નાની એવી રિંગ હોય અને x ખૂબ જ દૂર હોય, તો એવા ખૂબ જ દૂરના બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય એ આપણે શોધવાનું છે. તો આમાંથી આપણે શું અવગણી શકાય, તો આપણે r ને અવગણશું. કેમ? x કેવો છે r કરતા ખૂબ જ મોટો, તો આપણે r ને અવગણી શકાય. તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? b બરાબર મ્યુ નોટ I r સ્ક્વેર છેદમાં 2 x નો વર્ગ વત્તા r નો વર્ગ 0. ચલો ડાયરેક્ટ લખી નાખીએ, x નો વર્ગ એની 3 ના છેદમાં 2 ઘાત. ફરીથી 2 ઘાત 3 ના છેદમાં 2 ઘાત, ટોટલ કેટલી થશે? 3 ઘાત. તો એ થશે મ્યુ નોટ I r નો વર્ગ છેદમાં 2 x નો ઘન. આ કોના માટે છે? ચુંબકીય ક્ષેત્ર. ક્યાં? લાંબા અંતરે. કોના કારણે? રિંગ ના કારણે. હવે કિસ્સો નંબર 4, કે જો x બરાબર r હોય તો, x બરાબર r હોય તો મૂકો અહીં x બરાબર r, તો આ કેટલું થશે? 2 r નો વર્ગ. તો ચુંબકીય ક્ષેત્ર થશે v બરાબર મ્યુ નોટ I r સ્ક્વેર છેદમાં 2 અને r નો વર્ગ વત્તા r નો વર્ગ 2 r નો વર્ગ. તો આ થશે, એક મિનિટ, હા, આખાનો 3 ના છેદમાં 2 ઘાત તો છે જ ને, 3 ના છેદમાં 3 નહીં, 3 ના છેદમાં 2. તો એ કેટલું થશે? એ થશે મ્યુ નોટ I r નો વર્ગ છેદમાં 4 r નો ઘન. તો ફરીથી r સ્ક્વેર અને અહીંયાથી ઘન કેન્સલ થઈ જશે અને તમારી પાસે વધશે મ્યુ નોટ I છેદમાં 4 r. લખી નાખો, એક મિનિટ, ખબરદાર જો લખ્યું છે તો ભૂલ છે આમાં. શું ભૂલ છે? સોરી, ભૂલ છે અહીંયા, કે 2 ની 3 ના છેદમાં 2 ઘાત કરવાની ભૂલાઈ ગઈ મારે. તો એ થશે મ્યુ નોટ I r નો વર્ગ છેદમાં 2 હતું ગુણ્યા 2 ની 3 ના છેદમાં 2 ઘાત ગુણ્યા r નો ઘન. હવે 2 ની 1 ઘાત ગુણ્યા 2 ની 3 ના છેદમાં 2 ઘાત, તો એને આવી રીતે લખાય કે 2 ની 1 વત્તા 3 ના છેદમાં 2. આ કેટલી ઘાત થઈ? તો 2 ની 5 ના છેદમાં 2 ઘાત. એ મૂકો અહીંયા, તો એ થશે મ્યુ નોટ I. હવે જો આ r સ્ક્વેર અને ઘન માંથી 2 r કેન્સલ થઈ જશે, તો આપણી પાસે વધશે 2 ની 5 ના છેદમાં 2 ઘાત ગુણ્યા r. તો આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. ક્યાં? x બરાબર r, મતલબ ત્રિજ્યા જેટલા અંતરે અક્ષ ઉપર. તો લખી નાખો. તો હવે આપણે જે હમણાં સ્ટાર મારેલો ને એ સૂત્રની વાત કરીએ, કે વર્તુળાકાર રિંગ હોય એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું થતું હતું? તો b બરાબર મ્યુ નોટ I ના છેદમાં 2 r. આની પર આપણે સ્ટાર મારેલો હતો ને, તો આનો ઉપયોગ કરીને, સોરી, આનો ઉપયોગ કરીને આપણે શોધવાનું છે વર્તુળાકાર ચાપ ના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર. એટલે કે ધારો કે કોઈ વાયર આવો કઈક હોય, આખું વર્તુળ નથી, એ એક ચાપ છે અને કેન્દ્ર પાસે એ બનાવે છે ખૂણો થીટા. ફરીથી એક વર્તુળ છે, એના કેન્દ્ર પાસે આ ચાપ, એ વર્તુળની જે ચાપ છે એ કેવો ખૂણો બનાવે છે? થીટા. તો એના કારણે એના કેન્દ્ર ઉપર, મતલબ આ બિંદુ ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ મારે શોધવું છે. તો જોઈએ, તો આ સૂત્રનો ઉપયોગ કરીને એ આપણે જોવાનું છે. તો હવે જો આખી રિંગ હોય તો એના કેન્દ્ર ઉપર આટલું ચુંબકીય ક્ષેત્ર મળતું હતું, તો એની જગ્યાએ હું ધારો કે અડધી રિંગ લઈ લઉં, તો આમ આવી કઈ, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે કેન્દ્ર ઉપર? તો આખી રિંગના કારણે આટલું હોય, તો અડધી રિંગના કારણે આનું અડધું ચુંબકીય ક્ષેત્ર થશે, અડધું. અને દિશા કેવી થશે? તો હજી એ થશે, ધારો કે કરંટ આવી રીતે જાય છે, તો એ દિશા થશે અંદરની તરફ. તો આમ કેમ એવું? તો કોઈ પણ બિંદુ ઉપર જમણા હાથનો નિયમ વાપરો, અંગૂઠો ક્યાં રાખવાનો? વિદ્યુત પ્રવાહની દિશામાં.
तो आंगळी आ बिंदु ऊपर आंगळी क्या जाय छे अंदर અહીંયા જોઈએ તો ફરીથી અંગૂઠો ક્યાં રાખવાનો નીચે અહીંયા રાખજો અંગૂઠો ક્યાં રાખવાનો નીચે અહીંયા પ્રવાહ આમ વહે છે ને તો અંગૂઠો નીચે તો આંગળી ક્યાં જાય છે અંદર તો કોઈ પણ બિંદુ પાસે જો તમે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખશો તો આંગળી તમારી અહીંયા અંદર જ જાતી હશે એટલે કે ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે અંદરની તરફ તો ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જાય અડધું ક્યારે જો તમે અડધી રિંગ લો તો હવે ધારો કે હું આવી કઈક રિંગ લઈ લો હવે આપણે આ કેન્દ્રને ઉડાડી દઈએ આ રિંગ એના કેન્દ્ર પાસે ખૂણો બનાવે છે થીટા આ ખૂણો કેટલો છે થીટા હવે જો આખી રિંગનો આ કેટલામો ભાગ હશે ઓકે ધારો કે એમ કહી દો કે આ ખૂણો છે 120 ડિગ્રી ફરીથી આ ખૂણો કેટલો છે 120 ડિગ્રી તો આખી રિંગનો કેટલામો ભાગ છે તો એક તૃતીયાંશ ભાગ છે કેવી રીતે આપણે શોધ્યું તો આખા વર્તુળનો ખૂણો કેટલો 360 અને આટલો ખૂણો કેટલો છે 120 તો આ કેટલો ભાગ થયો તો એ થયો એક તૃતીયાંશ ભાગ એવી જ રીતે જો હું 90 ડિગ્રી લઉં તો તો એ થશે 1/6 ભાગ જો હું 45 ડિગ્રી લઉં તો 1/12 ભાગ એવી રીતે ધારો કે કોઈ એક જનરલ ખૂણો લઈ લઈએ સામાન્ય ખૂણો થીટા તો એ કેટલો થશે તો એ થશે થીટા ના છેદમાં 2π ગણો આ સમજાય છે આ ખૂણો કેટલો છે તો થીટા અને આખા વર્તુળ પર ખૂણો કેટલો થાય 2π તો જો થીટા રેડિયનમાં હોય તો આપણે એ સૂત્રને થીટા ના છેદમાં 2π વડે મલ્ટીપ્લાય કરવાનું અથવા જો ખૂણો ડિગ્રીમાં આપેલો હોય તો આપણે એને થીટા ના છેદમાં 360 વડે ગુણવાનું પણ કોને ગુણવાનું તો એ ચુંબકીય ક્ષેત્રના સૂત્રને કયા ચુંબકીય ક્ષેત્રના સૂત્રને તો આખી રિંગ દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર મળે એના સૂત્રને જોઈએ એ શું હતું તો મ્યુ નોટ આઈ ના છેદમાં 2r અને આને આપણે ગુણવાનું તો એ થશે થીટા ના છેદમાં 2π હવે જો અડધી રિંગ લઈએ પાછી અર્ધ વર્તુળાકાર તો અર્ધ વર્તુળાકાર માટે આ ખૂણો કેટલો થાય એ થશે 180 ડિગ્રી કેન્દ્ર આગળ બંને છેડા કેટલો ખૂણો બનાવે 180 ડિગ્રી તો અહીંયા આપણે પાઈ લીધું છે તો અહીંયા આપણે એ પણ રેડિયન ના ફોર્મમાં લખવું પડશે તો રેડિયન ના રૂપમાં 180 એટલે કેટલું 1π તો અહીંયા મૂકો પાઈ તો એ થઈ જશે મ્યુ નોટ છેદમાં 2r પાઈ રહી ગયો હા ગુણ્યા પાઈ ના છેદમાં 2π તો 2π કેન્સલ અને આપણે મળ્યું 1/2 તો હવે સમજાશે કોઈ પણ જો સામાન્ય ખૂણો બને થીટા તો આને કોના વડે ગુણવાનું થીટા ના છેદમાં 2π જો થીટા રેડિયન માં આપેલો હોય તો થીટા ના છેદમાં 2π અને જો થીટા ડિગ્રી માં આપેલો હોય તો થીટા ના છેદમાં 360 યાદ રાખજો ઓકે અને આટલી વસ્તુ આટલી વર્તુળાકાર ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર અને આ સૂત્ર આ પાછું તમારે બોક્સ બનાવીને લખવાનું છે આ તમારા બોર્ડ્સ નો ભાગ નથી આનો ઉપયોગ ક્યાં થશે જેડબલી નીટ ગુજકેટ એમસીક્યુ એમાં બધે તો આની થિયરી કે આની સાબિતી ક્યાંય લખવાની નથી તો હવે જો એમ કીધું હોય કે વિદ્યુત પ્રવાહ આધારિત રિંગની આસપાસ ચુંબકીય ક્ષેત્રની કે ચુંબકીય ક્ષેત્રની રેખાઓ દર્શાવો તો કેવી રીતે દર્શાવવાની તો ધારો કે આ છે રિંગ રિંગમાં પ્રવાહની દિશા છે આવી કઈક અહીંયાથી આમ અહીંયાથી આમ એટલે કે જો તમે ઉપરથી જોવો તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જતું હોય એવી રીતે પ્રવાહ દેખાય ઉપરથી જોવો તો નીચેથી જોવો તો ઘડિયાળના કાંટાની દિશામાં આ તો સમજાઈ ગયું ને પ્રવાહ કઈ રીતે વહે છે આમ મતલબ ધારો કે રિંગ આવી રીતે છે તો આમ પ્રવાહ વહે છે અહીંયાથી બહાર આવે અહીંયાથી અંદર જાય તો એની ચુંબકીય ક્ષેત્રની રેખા કેવી રીતે હોય તો એ આપણે જોઈએ તો એટલી તો ખબર છે કે અક્ષ ઉપર ઓકે ચલો એક અક્ષ એકવાર દોરી દઉં કે આ છે આપણો અક્ષ અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં છે તો રિંગનું જે સમતલ છે એને લંબ રૂપે આ તો યાદ છે ને અને દિશા કેવી હતી તો એનાથી દૂર જતી દિશા તો આ તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે આવી રીતે જાય છે અને આ પણ શોધવું હોય તો કેવી રીતે શોધવાનું
तो फरीथी जमणा हाथनो नियम वापरीए, अंगूठो क्यां राखवानो? प्रवाहनी दिशामां। तो आंगळीनी दिशा जे आवे ए कई थई? चुंबकीय क्षेत्रनी दिशामां। तो अहींया प्रवाह क्यां जाय छे? अंदर। तो आंगळीनी दिशा क्यां छे? ऊपर। आ बाजू जुओ, प्रवाह क्यां आवे छे? बहार। तो आंगळी क्यां जाय छे? नीचे जाय छे। પણ આ બાજુ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધીએ છીએ? નહીં, ચુંબકીય ક્ષેત્ર આપણે ક્યાં શોધીએ છીએ? અહીંયા। તો અંગૂઠો ફરીથી ક્યાં? વિદ્યુત પ્રવાહની દિશામાં। તો આંગળી ક્યાં જાય છે? ઉપર। તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં જશે? ઉપર। આમાં તો કોઈ ડાઉટ નથી ને કે કોઈ પણ પોઈન્ટ ઉપર જો તમે અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો તો આંગળી ક્યાં જશે? ઉપર જ જશે। ક્યાં? અંદરની સાઈડ। બહાર ક્યાં જશે? અંદર, નીચેની સાઈડ। ઠીક છે। તો અક્ષની તો ખબર પડી ગઈ, બાકીના વિસ્તારમાં શું? તો હવે જો, ધારો કે હું આ વિસ્તારની વાત કરું તો અહીંયા આના કારણે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે અને આના કારણે ચુંબકીય ક્ષેત્ર થોડું નિર્બળ હશે। એ તો ખબર છે ને, કેમ? કારણ કે ચુંબકીય ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય। તો જો અંતર ટૂંકું હોય તો ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? વધારે સ્ટ્રોંગ હોય। તો અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં કોના બાપાનું રાજ આવશે? તો આના બાપાનું। અને આના કારણે ચુંબકીય ક્ષેત્ર કેવું મળવાય? મળે આમ, એ આમ। આ સમજાઈ ગયું? એવી જ રીતે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે મળશે? આમ બંધ ગાળો મળે આમ, અને આ આમ। અને અહીંયા પણ આ ચુંબકીય રેખા અટકી જતી નથી, એ પણ ગોળ ફરીને પાછી અહીંયા જ આવશે। ચુંબકીય ક્ષેત્ર રેખા હંમેશા બંધ ગાળો રચે, વિદ્યુત ક્ષેત્ર રેખા બંધ ગાળો રચતી નહોતી। યાદ રાખજો, ફરીથી, ચુંબકીય ક્ષેત્ર રેખા હંમેશા બંધ ગાળો રચશે, વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારેય બંધ ગાળો રચે નહીં। અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળો રચે છે। તો ફરીથી જો વિદ્યુત પ્રવાહ આવી રીતે વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખા કેવી મળે? આવી રીતે જાય। જો વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહેતો હોત તો, મતલબ અહીંયાથી અંદર જઈ અને અહીંયાથી બહાર આવે, તો રેખા તો આવી જ રહી, ફક્ત એની દિશા બદલાઈ જાય। મતલબ આ જે આમ જાય છે ને એની બદલે આમ આવશે, અને આ જે આમ જાય છે એની બદલે આમ આવશે। અને અક્ષ ઉપર જે રેખા ઉપર જતી હતી એ હવે ઉપર સે લેકે નીચે તક। તો આ થઈ ગઈ આકૃતિ, કોની? કે રિંગ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર। અત્યારે આટલું યાદ રાખવાનું છે, ડિટેલમાં આપણે પછી જોવાનું છે। તો હવે ઉદાહરણ નંબર 4.6, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત સીધા તારને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધ વર્તુળાકાર ચાપમાં વાળેલો છે। તો વાયર આવી રીતે કંઈક છે આમ, અને ત્રિજ્યા કેટલી છે? તો 2 સેન્ટીમીટર। અને પ્રવાહ કઈ રીતે વહે છે? આ દિશામાં। અને બીજો એક સેમ વાયર લઈને આવી રીતે વાળ્યો છે, મતલબ હક નથી થતું, ગમે એમ વાકા ચોકો વાયરને વાળ્યા કરે છે આ લોકો। તો એની પણ ત્રિજ્યા કેટલી છે? 2 સેન્ટીમીટર। હવે ધારો કે આ ચાપના કેન્દ્ર ઉપર, તો આ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર છે બી। તો પહેલા તો પાર્ટ એ, કે સીધા વિભાગો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો સીધા વિભાગ કયા છે? આ 1, આ 2, આ 3, આ 4। તમે બોલો, સીધા વિભાગ દ્વારા ચુંબકીય ક્ષેત્ર કેટલું થવાનું? તો જો આ પોઈન્ટ બી જે છે એ ક્યાં છે? આ સીધા વિભાગની લાઈન ઉપર જ છે કે નહીં? તો આના માટે થીટા કેટલો થતો હતો? ક્યાં તો 0 થાય, ક્યાં તો 180 થાય। કેમ? અહીંયા જો, આનો આઈડિયલ ક્યાં થશે? આ દિશામાં। અને આના સંદર્ભમાં આ બી નો સ્થાન સદિશ પણ ક્યાં થશે? આમ થવાનો। તો ખૂણો કેટલો થયો? 0 ડિગ્રી। એવી રીતે અહીંયા જુઓ, આઈડિયલ ક્યાં છે? આમાં આ દિશામાં। સ્થાન સદિશ ક્યાં છે? આમાં આ દિશામાં। તો ખૂણો કેટલો થયો? 180 ડિગ્રી, અહીંયા 0 ડિગ્રી। તો જો ખૂણો 0 કે 180 ડિગ્રી હોય તો સાઈન થીટા કેટલો થાય? સાઈન થીટા ઇઝ 0। એટલે કે સીધા વિભાગો દ્વારા આના, આમાં પણ સેમ, ઓકે, 3 અને 4 માં પણ, 3 માં 1 ની જેમ અને 4 માં 2 ની જેમ ખૂણા 0 અને 180 ડિગ્રી થશે। તો સીધા વિભાગો દ્વારા ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય? 0 હંમેશા। હવે રહી વાત વર્તુળાકાર વિભાગની, તો એ આપેલું છે ભાગ 2 માં। તો બી ભાગમાં કહે છે અર્ધ વર્તુળાકાર
ચાપના કારણે મળતા બી કરતા વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે? તો પહેલા તો અર્ધવર્તુળાકાર ચાપને કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો B બરાબર μ0 I છેદમાં 2R ગુણ્યા થીટા ના છેદમાં 2π, અને થીટા કેટલું? π. આખો અહીંયા ખૂણો કેટલું બનાવે કેન્દ્ર ઉપર? π. તો એ થશે μ0 I ના છેદમાં 4R. અથવા બીજા શબ્દોમાં અર્ધવર્તુળાકાર રિંગને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આખા વર્તુળાકાર રિંગને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કરતા અડધું હોય. અને દિશા, તો દિશા પણ સેમ રહે છે. દિશા વર્તુળાકાર રિંગ હોય કે અર્ધવર્તુળાકાર હોય, દિશા સમાન જ રહેવાની છે. અહીંયા દિશા કેવી થશે જરા કહો મને, અંગૂઠો ક્યાં રાખવાનો? કરંટની દિશામાં. અને આંગળી ક્યાં? તો બી પાસે આંગળી ક્યાં જાય છે? અંદર જાય છે. ઉપર આ બાજુ આવીને સમજાવું તો આવું આવું કઈક મળશે. તો દિશા ક્યાં મળશે? અહીંયા ચુંબકીય ક્ષેત્રની પૃષ્ઠના અંદરની તરફ. શું આ કેસ માટે હું એવું કહી શકું? અહીંયા જોઈએ પાછું, કરંટ ક્યાં જાય છે? આ દિશામાં. તો આંગળી કેમ આવશે? બહાર આવશે. આ બિંદુ પાસે આંગળી રાખો તો બહાર આવે, બાબાજીનું થુલ્લું એની જેમ. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું? પૃષ્ઠની બહાર તરફ. અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું છે? પૃષ્ઠની અંદર તરફ. આ યાદ રાખજો. અથવા બીજા શબ્દોમાં જો યાદ રાખવું હોય, જો તમારે ફરીથી બોક્સ બનાવીને નોટ લખવી હોય, તો એવું લખી શકાય કે ઘડિયાળના કાંટાની દિશામાં જો પ્રવાહ વહેતો હોય, ફરીથી ઘડિયાળના કાંટાની દિશામાં જો પ્રવાહ વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્ર કેવું મળે? અંદરની તરફ. જો આ રિંગ હોય અને કરંટ આવી રીતે વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પાસે કેવું થાય? અંદરની તરફ. જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ આવતું હોય એવું મળે. આ તમારે નોટ બનાવીને સાઈડમાં લખવું હોય તો લખી નાખજો, આ આપણે નહીતર ભવિષ્યમાં જોવાના જ છીએ. ઓકે, તો છાપો. આ થઈ ગયો પાર્ટ બી. અને નોટ્સમાં લખવા માટે આ અને પીડીએફ મેચ કરીને લખવાનું છે. હવે પાર્ટ સી જોઈએ. તો પાર્ટ સી માં એવું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ તારને તેટલી ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ અર્ધ વર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે. ઓકે, તો આ છે પાર્ટ બી અને આ છે પાર્ટ સી. તો ફરક કેટલો આવશે? ચુંબકીય ક્ષેત્ર તો આટલું જ રહેશે પણ દિશા બદલાઈ જશે. મતલબ આપણે પાર્ટ સી પણ ડિસ્કસ કરી લીધો પણ હું ભૂલી ગયો કે આ પાર્ટ સી છે. ઓકે, ફરીથી આ છે પાર્ટ બી, એમાં ચુંબકીય ક્ષેત્ર રિંગના કારણે ચુંબકીય ક્ષેત્ર મળે એની કરતા અડધું હોય અને દિશા કેવી મળે? અહીંયા અંદર તરફ. અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો સમાન જ મળવાનું. કેટલું મૂલ્ય મૂકી દો? આર બરાબર કેટલું મૂકશો? 0.02 સેન્ટીમીટર છે અને મીટરમાં ફેરવવાનું ભૂલવાનું નથી. કરંટ કેટલો છે? તો 12 એમ્પિયર. આ કેટલું થશે? 12 એમ્પિયર. અને મ્યુ નોટ નું મૂલ્ય કેટલું? 4π ગુણ્યા 10⁻⁷. તો બધું મૂલ્ય મૂકીને શોધો કેટલું આવે છે ચુંબકીય ક્ષેત્ર. હું અત્યારે ગણવાનો નથી. આત્મનિર્ભર ભારત, તમારે જાતે ગણવાનું છે અને જ્યારે નોટમાં લખો ત્યારે એનું મૂલ્ય પણ લખવાનું છે. અહીંયા મૂલ્ય રહેશે સમાન પરંતુ દિશા કેવી થઈ જશે? ઉલટાઈ જશે. ઓકે, તો હવે છાપી લો. તો હવે ઉદાહરણ નંબર 4.7 એકદમ હલવા જેવું ઉદાહરણ છે, બધાને આવડવું જોઈએ. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું તો કેપિટલ આર બરાબર 10 સેન્ટીમીટર અથવા 0.1 મીટર. તો આટલી ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે રહેલા 100 આટા વાળું, તો આટાની સંખ્યા કેટલી છે? એન બરાબર છે 100. પછી એક ગૂંચળું ધ્યાનમાં લો, હવે જેમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. I બરાબર કેટલો? 1 એમ્પિયર. હવે આ ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. તો હવે જો એક આટો હોય તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થતું હતું? મ્યુ નોટ I ના છેદમાં 2R. એક આટો છે આપણી પાસે? નહીં, અહીંયા આપણી પાસે 100 આટા લેવાના છે, તો આપણે એને N થી ગુણવું પડે. તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય? મ્યુ નોટ N I ના છેદમાં 2R. હવે મૂકો બધી વેલ્યુ.
तो म्यू नॉट एटले केटलू 4 × π × 10⁻⁷ પછી n n કેટલું 100 × i i કેટલું 1 એમ્પીયર છેદમાં 2 × 0.1 અને એ થશે હું ડાયરેક્ટલી લખી નાખું છું 2π × 10⁻⁴ અને 2π એટલે કેટલું 6.28 × 10⁻⁴ સવાલ પૂરો જો આટલું લખશો 1 માર્ક ઉડાડી દઈશ પછી ભલે 2 માર્ક નો સવાલ હોય આની સાથે એકમ લખવો જરૂરી છે હંમેશા કોઈ પણ દાખલો પૂરો કરીને એકમ લખવાનું ભૂલતા નહીં તો એ કેટલું છે ટેસ્લા ચુંબકીય ક્ષેત્રનો એકમ શું છે ટેસ્લા તો આ થઈ ગયો તમારો જવાબ અને બસ આજના વિડીયોમાં આટલું જ હવે આગળના વિડીયોમાં જોઈશું એમ્પિયરનો સર્કિટલ નિયમ કે બાયો સાવર્ટના નિયમનું સૂત્ર બહુ મોટું છે ને એનો ઉપયોગ દર વખતે કરવો પડે તો મગજ પાકીને હલવો થઈ જાય તો હવે આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ જોવાનો છે એ તમારું કામ થોડુંક આસાન કરી દેશે પણ આજે નહીં આવતા ક્લાસમાં આજે પૂરું ભાગો ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા